सो हेलो यूट्यूब फैमिली, केम छो? बधा મજામાં? ને મિત્રો, આજે છે દિવાહો, તો મિત્રો આજે આપણે જવાનું છે કોટડા. અને મિત્રો અત્યારે અમે છીએ અમારા ગામમાં, અને આજે મિત્રો વરસાદ પણ નથી એટલે મિત્રો મેળો કરવાની પણ બહુ મજા આવશે. અને આજ દિવાહાને દિવસે અમારે અહીંયા ઊંચા કોટડા જે ધામ છે માં ચામુંડાનું, ત્યાં મિત્રો આસપાસના ગામડોમાંથી મિત્રો બહુ ઝાઝુ પબ્લિક થાય છે. તો મિત્રો આજે આપણે જવાનું છે કોટડા. અને મિત્રો આપણે કોટડામાં જે કોળમાં અને જગ્યામાં મેળો ભરાય ત્યાં આપણે જોઈશું આજે. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે મેળો નિહાળવાની. તો હાલો મિત્રો હવે જઈશું કોટડા આપણે. તો દોસ્તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઉંચાવડા મેળામાં જવા માટે. તો મેળાની મોજ લેવા માટે તમે વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી. તો દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઉંચાવડા, પહોંચવા આવી ગયા છે નજીકમાં. નહીંથી આ ઉંચાવડા બાયપાસ રસ્તો છે, અહીંયા બે રસ્તા ભેગા થાય એટલે ટ્રાફિક બેક વધારે રહે છે. હાલો તો દોસ્તો આપણે હા પહોંચી ગયા છીએ માતાજીની જગ્યામાં. અને આ છે વાહન પાર્કિંગ છે, અહીંયા જોઈ શકો છો. અને અત્યારે ધીમે 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 વાહનની ભીડ થાય છે, અમુક લોકો જે વહેલા આવી ગયા છે પણ જાય છે હવે ઘરે. દોસ્તો વિડીયોમાં તમે ઠેઠ સુધી બનાવી રહેજો, તમને અમારો મેળો નિહાળવાની પણ તમને પણ મજા આવશે કે ઉંચાગોરડા જે દિવાહાનો મેળો થાય છે કેવો જોરદાર ભરાય છે અને કેટલી સંખ્યામાં અહીંયા પબ્લિક ભેગું થાય છે. અને દોસ્તો આપણે પહોંચી ગયા છીએ માતાજીની જગ્યામાં, છે મેઇન ગેટ જે જગ્યાની અંદર જવાનો. તો દોસ્તો આપણે અત્યારે માતાજીનો જે જગ્યાનો આ બીજો ગેટ છે જે મંદિરે જવાનો, આ રસ્તો મંદિરે જાય છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. ને અહીંથી આપણે જવાનું છે દરિયામાં મેળો કરવા. આ રસ્તો જાય છે સીધો દરિયામાં, અહીં છે સ્ટેટુ આર્કે. તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે પાણી કાંઠે જવાનું છે. અહીંયા બહુ મસ્ત નજારો છે, અને આ છે સો પરબનો માસો એટલે દિવાસો. દિવાસાનું જાગરણ પણ બહુ મોટું હોય છે, તો અહીંયા પાણી કાંઠે પણ ઘણા બધા લોકો મોજ લે છે. જોઈ શકો છો દરિયો ભરાય છે અત્યારે, ઓલરેડી અડધે પાણી પહોંચી ગયું છે. અને પાછળ માતાજીનું મંદિર છે જે પહેલાં દેખાડેની ઉપર. તો દોસ્તો બહુ મોટી સંખ્યામાં અહીંયા દિવાસાના મેળાની અંદર પબ્લિક અહીંયા ભેગું થાય છે, અને બહુ અહીંયા મજા આવે છે. કેમ કે માતાજીના ધામમાં તો હર કોઈને મજા જ આવતી હોય છે, માના ખોળે તો મજા જ આવે હંમેશા માટે. આ છે અજયભાઈ અમારે. તો મિત્રો પાણી નજીક આવી ગયું છે, અને પહેલી બાજુ બહુ ઝાઝુ પબ્લિક છે, તો એ બાજુ જઈએ. અને જે નીચે લારી છે તે ઉપર વ્યૂ જશે, અને ઉપર પણ બહુ ઝાઝુ પબ્લિક છે મિત્રો. તો અહીંથી આપણે પહેલી બાજુ જઈએ, ચાલો. તો દોસ્તો આપ જોઈ શકો છો કે વરસાદનો માહોલ પણ થોડો થોડો લાગે છે. પાણી કાંઠે આવે એટલે પબ્લિક બધું કાંઠે વી આવે એટલે બહુ મજા આવશે. અને ટાઢો ટાઢો પવન આવે એટલે બેઠા અહીં બહાર. ના અહીંયા અમારે બે ફ્રેન્ડ પણ ઊભા છે, આ નવા મેમ્બર છે મિત્રો. આવો મેળામાં મસ કરવા. હિંમત થાય કે મિત્રો ફાઇનલી આપણે જે જગ્યાએ છીએ ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા પણ બહુ ઝાઝુ પબ્લિક છે, પાછળ દરિયો નજીક આવી ગયો છે એટલા માટે અહીંયા પાણી પણ આવી ગયેલું છે. જોઈ શકો છો કે બહુ ઝાઝી સંખ્યામાં અહીંયા પબ્લિક છે. આપણે જઈએ કે હિંમતભાઈ ને જે છે માથે ત્યાં જઈએ. Yeah.
અમારા મિત્ર છે કે જે અત્યારે દોડા બાફી રહ્યા છે. મિત્રો કેવું લાગે ભીમલીભાઈ? તો મિત્રો અહીંયા આપણી સાથે દિનેશભાઈ પણ છે. દિનેશભાઈ શું કહેશો મેળા વિશે? તો મિત્રો અહીંયા વિનુભાઈ પણ છે, નાળિયેરના પાણી છે તે વેચી રહ્યા છે. વિનુભાઈને પૂછ્યું, વિનુભાઈ કેવો ધંધો ચાલી રહ્યો છે? હજી પાણી આવશે એટલે ટ્રાફિક થશે. મિત્રો આ છે મારા કાકા, અત્યાર સુધી ફૂકું મારી મારીને મકાઈ બાફી રહ્યા છે અને અત્યારે મકાઈની મોજ લઈ રહ્યા છે. તો કાકા તમે શું કહેશો મેળા વિશે? આજ મેળો છે ભાઈ, મેળો ભરીએ. મુકેશભાઈ તમે કેટલું પબ્લિક છે મેળામાં? તો ફાઇનલ તમે મિત્રો જોઈ શકો છો કે આ છે ઉંચાકોટ ડાસ દિવાહાનો મેળો મિત્રો, અને પાણી હજી આગુ છે એટલા કારણે મિત્રો હજી માણસો ફેલાઈ ગયેલું છે આખા દરિયામાં, અને આ કોળમાં છે આ બધો મેળો છે તમે જોઈ શકો છો. તો દોસ્તો આ છે માતાજીની જગ્યાની ઉપર, કેમ કે અત્યારે દરિયો ભરાઈ ગયો છે એટલે બધી લારીઓ નાસ્તા પાણીની લારી છે બધી જગ્યામાં આવી ગઈ છે. ને અહીંયા બધી રીતે બહુ દેશી નાસ્તો મળી જાય છે અને શુદ્ધ એકદમ. મકાઈ છે, શેરડીનો રસ છે, પાણીપુરી છે, દાબેલી છે, બટેટા ભૂંગળા છે, બધી વેરાયટી અલગ અલગ મળે છે. જો અહીંયા પણ મકાઈ બફાય છે બહુ સરસ રીતે, આપણે એકદમ આવી ગયા છીએ હાવ જગ્યામાં. અહીંયા બધી પ્રકારની નાસ્તા ઠંડા પીણા બધી સુવિધા અહીંયા મળે છે. અને દોસ્તો આ બહુ મોટો મેળો ભરાય છે અહીંયા, તમામ લોકો અહીંયા માતાજીની જગ્યામાં મેળો કરવા માટે આવે છે અને પોતાનો સમય પસાર થાય અને માતાજીના દર્શન થાય અહીંયા. હવે નીતેશભાઈ ને અજયભાઈ ને હિંમતભાઈ ને કંઈક લઈ જાય છે, કંઈક ઠંડુ કરાવે અને જો નાસ્તો કરાવે તો ભૂખ પણ બહુ લાગી છે. શું મગાવવાનું છે નાસ્તા પાણી? હે, શું મગાવવાની નાસ્તા? નાસ્તામાં ડોડા. તો દોસ્તો ફાઇનલી દરિયો આવી ગયો છે. આવો કાંઠે આપ જોઈ શકો છો કે અહીંયા બહુ મોટી સંખ્યામાં લોકો દરિયામાં નાય છે, સેલ્ફી લે છે, ફોટા પાડે છે. અહીંયા ઘોડીની પણ રાઇડિંગ સવારી ખેલાવા માટે મળે છે દોસ્તો, અને બહુ મોટી સંખ્યામાં પબ્લિક છે આપ જોઈ શકો છો. અને દોસ્તો વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયો તમને જોવાની મજા આવશે. કેમ કે તમને પણ આ વિડીયો અને મેળો જોઈને એમ થશે કે મારે પણ મુસાવડા જવું છે. દોસ્તો આ છે બધી ગાડી જે રાઇડિંગ કરવા માટે અહીંયા મળે છે. સો ફાઇનલી મિત્રો આપણે આજે મેળો પૂરો કરી દીધો છે, અને મિત્રો મેળામાં તો બહુ અમને ફરવાની મજા આવી છે. અને જો તમને પણ મજા આવી હોય વિડીયો જોવાની તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો મળીશું ફરી એક વિડીયો.